જુદા દ્રષ્ટિકોણ હોય, એટલે બુદ્ધ આમ કે, મહાવીર આમ કે, વ્યાસ આમ કે, શંકરાચાર્ય આમ કે, દયાનંદ આમ કે, બધા પ્રતિભાશાળી છે, બધા પ્રતિભાશાળી છે. પ્રતિભાશાળી હોવા છતાં પ્રયોગશાળી નથી, શું ખૂટે છે? પ્રતિભા અને પ્રયોગ બે જુદી વસ્તુ છે. પ્રયોગશાળામાં પ્રયોગ છે. પેલા એમ કહ્યું કે બરાબર પ્રતિભા બરાબર છે, પણ એને પ્રયોગશાળાથી સાબિત કરો. આપણે ત્યાં તો એવી વાત કહેવાય છે કે પહેલા વૈદ્યરાજો એટલા બધા પ્રતિભાશાળી હતા કે નાડી જોઈને તમારો રોગ કહી આપે. બરાબર, નાડી જોઈને તમારો રોગ કહી આપે. તો નાડીનું પાછું એટલું બધું આગળ વધાર્યું કે રાજાની રાણી હોય એ તો અજલ પડદામાં રહેતી હોય, તો વૈદ્યરાજ પાસે આવે નહીં. પછી હવે એ માંદી થઈ હોય તો શું કરવાનું? તો કે એને પડદાના પાછળ બેસાડવાની, એના હાથ ઉપર દોરો બાંધવાનો, અને એ 15-20 ફૂટ લાંબો દોરો પેલા વૈદ્યરાજને પણ આપવાનો, અને વૈદ્યરાજ આમ દોરો હાથમાં લઈ અને પછી કહી દે કે તને ફલાણો રોગ થયો છે. હવે આને શું કહેવાય? પ્રતિભા. કઈ ખરેખર આવું બધું હોય, થોડીક જુક્તિ મુક્તિ હોય, થોડીક હોશિયારી હોય, જાણતા હોય કે હમણાં અહીં આ ચાલે છે, હમણાં ફલાણું ચાલે છે, એટલે જાણે. અને કેટલીક બાબતો એવી હોય કે બધાને ઘટતી જ આવે, એવું ગોળ ગોળ બોલે રાખવાનું. તો આ જે નાડી જોવી અને નાડી જોઈને નિદાન કરવું એ પ્રતિભા છે. હવે આજનું વૈદક છે એ શું કહે છે કે નહીં, કાર્ડિયોગ્રામ લેવો પડશે, બ્લડ જોવું પડશે, યુરિન જોવું પડશે, સ્ટૂલ જોવું પડશે, પ્રયોગશાળા. અમેરિકામાં તો એવી લેબોરેટરી છે કે તમારું એક લોહીનું ટીપું મૂકે એટલે 24 પ્રયોગો એમાંથી સિદ્ધ, 24 ટેસ્ટ આવી જાય. એક ખૂણામાં કોઈ જગ્યાએ રોગ બેઠો હોય તો તરત ખબર પડી જાય. એક લોહીનું ટીપું તપાસે એમાં ખૂણામાંથી રોગ બહાર નીકળી આવે, કમ્પ્યુટરથી થઈ ગયું, માત્ર એક જ ટીપું. એને નાડીબાડીની કશી ખબર ના પડે, એ તરત જ કે જાઓ ટેસ્ટ કરાવી લાવો. હવે પ્રયોગશાળા અને પ્રતિભા બેનો ફરક સમજ્યા? પ્રતિભા કેટલીક વાર ધોખો ખાઈ જાય, પ્રતિભામાં કેટલીક વાર ગેરસમજ થઈ જાય, પણ પ્રયોગશાળા છે એ પ્રયોગશાળા છે. અને એટલે પશ્ચિમની પ્રજા પ્રયોગશાળાથી આગળ વધી, આપણે પ્રતિભાથી આગળ વધવાનો પ્રયત્ન કર્યો, અને એનું પરિણામ આપણા ત્યાં દર્શનો આવ્યા. પહેલાના ત્યાં વિજ્ઞાન આવ્યું, આપણા ત્યાં દર્શનો આવ્યા, એના ત્યાં વિજ્ઞાન આવ્યું. આજે કોણ ઉપર છે? એટલે અહીંયા કહ્યું, બુદ્ધને જ્યારે, બુદ્ધે કેટલીક બાબતો બહુ સારી કહી, બહુ સારી કહી. હવે બે વિરોધી વાત બતાવું તમને. શંકરાચાર્યને કોઈએ પૂછ્યું, સત્ય શું છે? સત્ય શું છે? એણે કહ્યું, બસ હું પોતે સત્ય છું, હું બ્રહ્મ છું, હું સત્ય છું, અને મને સ્વપ્નના ખૂણામાં પણ દુઃખ નથી, હું આનંદ રૂપ છું, આત્મા છું, ત્રણે કાળમાં આનંદ રૂપ છું. ત્યારે આ દુઃખી પ્રજા બધી દુઃખી દુઃખી છે એનું શું? એ કલ્પના છે, એ મિથ્યા છે, એ અવિદ્યા છે, એ અજ્ઞાન છે. જો એ પ્રજાને એમાં એ દુઃખમાંથી છોડાવવી હોય તો એની અવિદ્યા દૂર કરી દો, એની અવિદ્યા દૂર કરો, બાકી તમારું સ્વરૂપ તો આનંદ રૂપ છે, સચ્ચિદાનંદ રૂપ છો, ત્રણે કાળમાં તમને દુઃખ જ નથી. ચાલો આ એક પ્રતિભાનો નિર્ણય. બુદ્ધને કોઈએ પૂછ્યું, તમારા ત્યાં સત્ય શું છે? તો એણે કહ્યું, મારે ત્યાં 4 સત્યો છે. સત્ય એક જ હોય એનો તરત જ વિરોધ થયો. એણે કહ્યું, મારે ત્યાં 4 સત્યો છે, લખવા હોય તો લખી લો. બુદ્ધના 4 સત્યો, 44 આર્ય સત્તાણી, 4 આર્ય સત્યો છે. એમાં સૌથી પહેલામાં પહેલું સત્ય દુઃખ સત્યમ, દુઃખ સત્ય છે, દુઃખ કલ્પના નથી, દુઃખ મિથ્યા નથી. મારો દાંત દુખે છે, પીડા થાય છે, ઊંઘ નથી આવતી, હું કહું કે હું આત્મા છું, મારે ને દાઢને કંઈ લેવા દેવા નથી, પણ દાઢ માનતી, એવું બોલવાથી મને કકડીને ભૂખ લાગી છે, અને હું કહું કે આત્મા ખાતો નથી, મારે એને ખાવાને કાંઈ લેવા દેવા નથી, પેટ માનવાનું હતું, પેટ માનવાનું. એટલે એમણે કહ્યું, પ્રથમ સત્ય છે દુઃખ સત્યમ, દુઃખ એક સત્ય વાત છે. આ એક બહુ
ભારતના ઇતિહાસમાં બુદ્ધની આ એક બહુ મોટામાં મોટી દેન છે. એમણે દુઃખ ને સત્ય માન્યું. પછી બીજું, તો દુઃખ આવ્યું ક્યાંથી? તો કારણ સત્યમ, દુઃખના કારણો પણ સત્ય છે. જો બેમાં કેટલો વિરોધ છે. પેલા કહે છે દુઃખ મિથ્યા છે, દુઃખ અવિદ્યામાંથી આવ્યું છે અને એનું કારણ એ મિથ્યા છે, દુઃખનું કારણ અજ્ઞાન છે. આ કહે છે નહીં, દુઃખ સત્ય છે, દુઃખનું કારણ પણ સત્ય છે. બે, પછી ત્રીજું સત્ય, દુઃખ છે એને નિવારણ કરવાના ઉપાયો છે એ પણ સત્ય છે. દુઃખને નિવારણ કરી શકાય છે એ પણ સત્ય છે. અને ચોથું, દુઃખનું નિવારણ કર્યા પછી જે નિર્વાણ દશા છે એ પણ સત્ય છે. દુઃખ મુક્તિની દશા છે એ પણ સત્ય છે. એટલે આચાર્ય આર્ય સત્ય. બેમાં તમને ફરક લાગે છે? બંને મહાન છે કે નહીં? અને બંને મહાન હોવા છતાં બંનેના દર્શનમાં કેટલું મોટું અંતર છે. આ જે અંતર છે એનું કારણ છે પ્રતિભા જ્ઞાન. અને પ્રતિભાને એંગલ હોય છે, દરેકને પોતાનો એંગલ હોય છે. પ્રયોગશાળાને એંગલ હોતો, પ્રયોગશાળાને એંગલ નથી હોતો. તમારા મિત્રનું બ્લડ જુઓ કે તમારા દુશ્મનનું બ્લડ જુઓ, તમારી પ્રયોગશાળા એવો વિચાર કરશે કે આ તો મારા માલિકના ભાઈબંધનું લોહી છે, કંઈક સારું સારું બતાવવા દો. અને સારું સારું બતાવવું હોય તેમાં વધારેમાં વધારે ખાંડ બતાવો કે આ લોહી તો બહુ ગળ્યું છે, બહુ ખાંડવાળું છે. તો એ સારું લાગે કે ઊંધું લાગે? કે ડાયાબિટીસ છે? નહીં, પ્રયોગશાળાને કોઈ એંગલ નથી હોતો. પ્રયોગશાળા નગ્ન સત્ય છે. એમાં મિત્રનું લોહી મૂકો કે દુશ્મનનું લોહી મૂકો, જે તત્વ હશે એ જ સામે આવશે. આ બેનો ફરક થયો. હવે ત્યારે જરા થોડી વાત આગળ વધારું છું. બુદ્ધે કહ્યું દુઃખ સત્ય છે, તેના કારણ શું છે? બસ એનું કારણ ઈચ્છા છે. એનું કારણ ઈચ્છા છે, વાસના છે, કામના છે, તૃષ્ણા છે. હવે એના ઉપાય શું છે? તૃષ્ણા ત્યાગ. એ જે તૃષ્ણા છે, ઈચ્છાઓ છે, એને નાની બનાવી દો, એને અલ્પ બનાવી દો. મારે નહીં જોઈએ, મારે નહીં જોઈએ, મારે નહીં જોઈએ, મારે નહીં જોઈએ, મારે આ નહીં જોઈએ, મારે આ નહીં જોઈએ. તો તૃષ્ણાના કેન્દ્ર શું છે? તૃષ્ણા ક્યાં થાય છે? વાતને સમજો. તૃષ્ણાના બે કેન્દ્રો છે, પૈસો અને સ્ત્રી. કારણ કે આ બધા પુરુષો માટે લખાયેલું છે, એટલે પૈસો અને સ્ત્રી. એટલે આ બંનેનો ત્યાગ કરો, આ બંનેનાથી મુક્ત થાઓ, આ બંનેથી છૂટો, બસ તમે મુક્ત થઈ ગયા, તમારે કોઈ દુઃખ નથી. અને જો આ બંનેમાં પડ્યા તો પછી દુઃખ નતું ને દુઃખનો કોઈ છેડો રહેશે. એટલે તમને ખ્યાલ આવ્યો ત્યાગ ધર્મ કેમ આવ્યો? આ ત્યાગ ધર્મ કેમ આવ્યો? કારણ કે ત્યાગના મૂળમાં દુઃખ છે, દુઃખના મૂળમાં ઈચ્છા છે. એ ઈચ્છા છે, એના બે કેન્દ્રો છે પ્રત્યક્ષ, એને છોડો એટલે તમે સુખી, તો તમે નિર્વાણના અધિક. આ દુઃખના ઉપાયો દૂર કરવાના ઉપાયો છે. અને પછી તમે મુનિ થયા, સાધુ થયા, ભિક્ષુ થયા, હવે તમે નિર્વાણના અધિકારી થયા. આ એમની પ્રક્રિયા છે. એનું પરિણામ એ આવ્યું કે ભારતની પ્રજા ઈચ્છાને અલ્પ કરવાને આદર્શ માનતી હતી, ઈચ્છાને અલ્પ કરવામાં પોતાનો આદર્શ માનતી થઈ. ત્યારે હવે જરા તુલના કરો, પશ્ચિમના લોકોએ શું કર્યું? એમણે કહ્યું દુઃખ છે, કલ્પના નથી, મિથ્યા નથી, દુઃખ છે. તો દુઃખને દૂર કરવાનો ઉપાય શું છે? જરા ફરક સમજો કે જુઓ, પ્રત્યેક દુઃખનો જુદો જુદો ઉપાય છે. બોલો, તમને શું દુઃખ છે? કે ગરમી લાગે છે, બહુ ગરમી લાગે છે. વાંધવાની પંખો ચલાવો. પેલા શું કે છે? પંખાની ઈચ્છા ના કરો. બેમાં ફરક સમજાય છે? આપણા ત્યાં શું આદર્શ થયો? પંખાની ઈચ્છા કરશો તો લાઇટનું બિલ ભરવું પડશે, લાઇટનું બિલ ભરવું પડશે તો પૈસા કમાવા પડશે, પૈસા કમાવા પડશે તો કોઈની નોકરી કરવી પડશે, કોઈની નોકરી કરશો તો માન અપમાન થશે. એના કરતા પંખો જ જવા દો ને, આપણે પંખાની જ જરૂર. આપણે ત્યાં એક બહુ સુંદર ઉદાહરણ છે, બહુ સુંદર. એક મહારાજ હતા, એકલી
કૌપીન જ રાખે, બીજું કશું રાખે નહીં, લંગોટી જ રાખે, અને ગામમાંથી ભિક્ષા કરીને હાથમાં જમી લે, બાકી કશું રાખે નહીં. પછી પેલું ઉંદરડું હતું ને, ઉંદરડે આવીને કૌપીન કાપવા માંડી રાત્રે, કુડકુડ કુડકુડ કુડકુડ. એટલે મહારાજને ચિંતા થઈ, ચાલું હવે આનું શું કરવું. તો કોઈએ ઉપાય કર્યો કે બિલાડી રાખો, જો તમારે આ ઉંદરડામાંથી છૂટવું હોય તો બિલાડી, તો બિલાડી રાખી. પણ હવે બિલાડી કંઈ એમ મફત કંઈ રહેતી હશે? એ કોઈએ કહ્યું બિલાડી તો રહેતી જ નથી, તો એમ કરો એને દૂધ મૂકો. હવે દૂધ ક્યાંથી લાવું? કે મહારાજ એક ગાય રાખો, એમ એક ગાય રાખો. એટલે પછી મહારાજે તો ગાય રાખી. હવે ગાય રાખી, ગાય એમને એમ કંઈ દૂધ આપે? પાછું એને ઘાસ જોઈએ. ગાય તો રાખી, પણ હવે દૂધ ક્યાં? એને ખવડાવું શું? કે કઈ નહીં, આજુબાજુ જઈને ઘાસ લઈ આવો, આમ તેમ કરી આવો, માગી આવો. આ બધા પટેલોનું ગામ છે, એ પાંચ પાંચ પૂરા આપશે તો એ તમારું ચાલશે. એટલે હવે મહારાજ છે એ પાછા ગામમાં નીકળ્યા, ભાઈ ગાય કે લીએ દો, ગાય કે લીએ દો. પાછું ઘાસ ભેગું કર્યું, અને હવે સવારથી સાંજ સુધી ગાય, ગાયનું ઘાસ, એનું દૂધ, એને ઉકાળવું, એનું એ કરવું, તે કરવું. એમ કરતા કરતા એક દિવસ છે, તે ગાય છે કોઈના ખેતરમાં ગઈ. પેલો ખેતરવાળો જરા એવો મગજનો ફરેલો, એણે માર્યું ને તે ગાય મરી ગઈ. ગાય મરી ગઈ. મહારાજને ચડ્યો ક્રોધ, તે મહારાજ કોર્ટે ચડ્યા. હવે કોર્ટે ચડો તો એમને એમ ચડાય કોર્ટે? તો પછી વકીલ રાખવો પડે. એટલે વળી એક વકીલ રાખ્યો, અને મુદત ઉપર મુદત, મુદત ઉપર મુદત, મુદત ઉપર મુદત. પેલો આવે તો આ ના આવે, ને આ આવે તો પેલો ના આવે. ત્રણ ચાર વર્ષ કોર્ટે ને કોર્ટે વીતી ગયા. પછી એક દિવસ કોર્ટમાં ઉભેલા, અને પેલા મેજિસ્ટ્રેટે કહ્યું, બોલો તમારે શું કહેવું છે, શું તમારી તમારી ફરિયાદ શું છે? અને આ બિચારા ધમધમ ધમધમ ધોખી રહેલા ને, તે એમણે ફટ દઈને પેલું કૌપીન હતું ને કાઢ્યું. ઇસ કૌપીન કે લીએ મેરી યે દશા હોઈ, આ કૌપીન માટે મારી આ દશા થઈ. જો ઉંદરડું ના આવ્યું હોત, જો બિલાડી ના રાખી હોત, જો ગાય ના રાખી હોત, તો મારી આ દશા થાત. આ દ્રષ્ટાંતમાંથી શું લોકો સિદ્ધ ગ્રહણ કરે છે? કે તમારે બિલાડી રાખવી નહીં, ગાય રાખવી નહીં, કોઈ ઉપાધિમાં પડવું નહીં. અને આ કઈ કયો માર્ગ થયો? અલ્પેચ્છા. કયો માર્ગ થયો? ત્યારે શું કરશો? લોકોનું પાંચ ઘર ભિક્ષા માગી, પણ એ ભારરૂપ ના થયા તમે? તમે બીજી રીતે કેમ ના વિચાર કર્યું? જો તમે તમારા પગ ઉપર ઉભા નથી રહેતા અને લોકોના ઘરેથી ભિક્ષા લાવીને ખાવા માંગો છો, તો તમે લોકો ઉપર ભારરૂપ થયા કે ના થયા? તમારા માટે પેલાને ઉપાધિ થઈ કે ના થઈ? એમને થતી હોય થાય, પણ આપણે કઈ ઉપાધિ? પેલા લોકોએ શું કહ્યું? નહીં, આ ખોટો માર્ગ છે. એમણે કહ્યું તમને ગરમી લાગે છે, ચાલો અમે તમને પંખો બનાવી આપીએ છીએ. અને પંખો બનાવો છે તો કેવી રીતે બનશે? મગજ લાગ્યો એટલે એમણે પંખો બનાવ્યો. આપણે શું બનાવ્યું? આપણે માળા બનાવી, અટર માળા, ગટર માળા. એ લોકોએ પંખો બનાવ્યો. હવે પંખો તો બનાવ્યો, પણ પંખાની હવા ગરમ આવે છે, કારણ કે હવા ગરમ છે. ચિંતા ના કરો, એસી બનાવ્યો. બનાવ્યું કે ના બનાવ્યું? હવે તમને એકદમ ઠંડી હવા, એકદમ ઠંડી હવા. પેલા લોકોએ એકે એક દુઃખોની નિવૃત્તિ માટે શું કામ કર્યું? એમણે દુઃખોની નિવૃત્તિ માટે ઈચ્છાનો નાશ નહીં, પણ ઈચ્છાને પૂરી કરવાનો પુરુષાર્થ. આ ત્રણ થિયરીઓ સમજી લો. ઈચ્છાને પૂરી કરવા માટેનો પુરુષાર્થ. તમારે બીજા ગામ જવું છે, સ્પીડમાં જવું છે, ચાલો વાહન બનાવી આપીએ છીએ, ચાલો પ્લેન બનાવી આપીએ છીએ. તમારે વિડીયો જોઈએ છે, ચાલો વિડીયો બનાવી આપીએ. બસ 25 વર્ષ 50 વર્ષ પછી પણ તમારું. અને આપણે બધા આ બધાથી બચી શકીએ છીએ ખરા? એક દિવસ આ પંખો નતો ચાલ્યો તો આ બધી બહેનો ચેહ 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 કરતી હતી, અમારો પંખો કેમ ના ચાલ્યો, અમારો પંખો કેમ ના ચાલ્યો. આ વાસ્તવિકતા છે. આ વાસ્તવ, તમે આત્માની વાત કરો, તમે પરમાત્માની વાત કરો, પણ અંતે તમારે પંખો જોઈએ છે, જોઈએ છે ને જોઈએ છે. હવે તમે એક તરફથી બોલતા જાઓ કે આ તો ભૌતિક વાત છે, આ તો ભૌતિક વાત છે, આ તો ભૌતિક વાત છે, પણ એની જરૂર છે કે નહીં? એના વિના ચાલે છે તમારે? અને ચાલતું હોય તો એક વ્યક્તિને ચાલતું હોય, ગમે તે એકાદ વ્યક્તિ હોય, પણ સમાજને ચાલે છે? એટલે આ ત્રણ વે, ત્રણ માર્ગો થયા.
એક માર્ગ તો શું છે, દુઃખ જ મિથ્યા છે, દુઃખની કલ્પના જ ખોટી છે, દુઃખ જેવી કોઈ વસ્તુ જ નથી, આનંદ રૂપ છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ શિવોહમ. બસ બીજો માર્ગ શું છે, દુઃખ છે પણ દુઃખનું કારણ ઈચ્છા છે. એટલે ઈચ્છાને અલ્પ બનાવી દો, ઈચ્છાને નાની બનાવી દો. આપણે કશું કરવું નથી, જેને જેમ કરવું હોય ને દુઃખી થવું હોય થાય, બસ ઈચ્છાને અલ્પ બનાવી દો. ત્રીજો માર્ગ શું છે, ઈચ્છાને અલ્પ નથી બનાવવી, ઈચ્છાને પૂરી કરવાનો પુરુષાર્થ કરવો છે. મુદ્દો સમજાય છે, ઈચ્છાને પૂરી કરવાનો પુરુષાર્થ કરવો છે. અને એટલે એમણે જીવનના એકે એક ક્ષેત્રમાં સતત પુરુષાર્થો કરી 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 અને ફોરવર્ડ પ્રજા, આગળ ચાલનારી પ્રજા થઈ ગઈ. પહેલા તમારા ઋષિઓ આગળ ચાલતા હતા, પહેલા તમારા ઋષિઓ જ્યારે આ ઉપનિષદોનો વિચારધારા ચાલતી હતી ત્યારે, પણ પછી સાધુ વિચારધારા, શ્રમણ વિચારધારા આવી અને એને લોકોને કહ્યું બધું કાલ મરી જવું છે, કંઈ ભેગું આવવાનું નથી, ઈચ્છા કરી કરીને દુઃખી થશો, મરી જશો, માટે ઈચ્છાને દૂર કરો, ઈચ્છાને દૂર કરો, ઈચ્છા દુઃખદાયી છે. પુત્ર નથી, જવા દો ને, નથી તો સારું છે, ફલાણું નથી, પૈસો નથી, ફલાણું નથી, એટલે આખા પુરુષાર્થના ઉપર વિરોધી ભાવના ક્યાંથી આવી, દાર્શનિક દ્રષ્ટિ. અને પ્રજા છે પુરુષાર્થ વિનાની થઈ અથવા અલ્પેચ્છાવાળી થઈ, પેલી મહેચ્છાવાળી થઈ. તમને જો ખબર હોય, 5-7 વર્ષ થયા હશે કદાચ, જર્મનીનો એક 19 વર્ષનો છોકરો, એક 19 વર્ષનો છોકરો રશિયાના મોસ્કોથી 600 માઇલ દૂરથી ઉડ્યો, 600 માઇલ દૂર હોલેન્ડ, અને હોલેન્ડના એક એરપોર્ટ ઉપરથી પોતાનું નાનું પ્લેન લઈને ઉડ્યો. એની ઈચ્છા શું કે મારે મોસ્કોમાં રેડ સ્ક્વેર છે ત્યાં આ પ્લેનને ઉતારી દેવું છે. હવે 600 માઇલ સુધી આટલું મોટું જાપતો, આટલા રાડાર, આટલા યંત્રો, આટલી વ્યવસ્થા, અને આ ટચુકડું પ્લેન લઈને ઉડ્યો અને સડ 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 કરતો આવ્યો. તો જે મોસ્કોમાં જે લાલ મેદાન છે, બહુ મોટું વિશાળ મેદાન છે, બસ ત્યાં પ્લેન ઉતારી દીધું, પ્લેન ઉતારી દીધું. અને રશિયામાં હાહાકાર થઈ ગયો, આ તમારી આવી આવી રક્ષા વ્યવસ્થા છે? આવી રીતે તો કોઈ અણુબોમ્બ આવીને ફેંકી દેતો. રક્ષામંત્રીનું રાજીનામું થઈ ગયું, ફલાણું કેટલા જનરલોને ખસેડી દેવા પડ્યા. 19 વર્ષનો છોકરો બહાર નીકળ્યો, એને કેદ કર્યો, એને જેલ થઈ, ભલે થઈ, પણ એના અંદર કઈ ઈચ્છા છે? મહેચ્છા. કઈ ઈચ્છા છે? મહેચ્છા. આપણો છોકરો હોય તો ભાઈ એમ શું મળ્યું એને, કહો, એમ એમ ઉતરવાથી શું મળ્યું? અડધો રોટલો ખાઈને બહેરો ને શાંતિથી ગમમાં, આવા બધા તોફાનો કરવા, એમાં મળે શું? એ ઐતિહાસિક પ્રજા બને, એ પ્રજા એને મળ્યું શું એ બતાવું તમને. એ છોકરો એટલો પ્રસિદ્ધ થયો કે જર્મનીમાં જે પેલા શર્ટ બનાવે ને, ટી શર્ટ, એના નામના ટી શર્ટ, એના ફોટાના લાખો લાખો ટી શર્ટ છપાયા, અને જે માણસ પહેરે એના ફોટાના શર્ટ પહેરે, કારણ કે એ તો પશ્ચિમની પ્રજા છે. કરોડો રૂપિયા એના મા બાપને મળી ગયા, અને પછી છોડી દીધો, એને પછી છોડી દીધો, શાબાશી આપીને છોડી દીધો. કેમ આ 19 વર્ષના છોકરાને આ સાહસ કેમ સૂજ્યું? કારણ કે મહેચ્છાવાળી પ્રજા છે. આપણે વિચાર કરીએ કે ના ના, એ બધી ધમાલમાં પડવાની જરૂર, નિશાળમાંથી નીસરી જવું પાસરું ઘેર, એટલે આ આપણી ગળથૂથી છે, એનો એનો સારો અર્થ પણ છે. એટલે ઉપનિષદો શું કહે છે, ભાઈ તમારે કર્મ કરવાના છે, અને કર્મ અલ્પેચ્છાવાળા નહીં, તીવ્રેચ્છાવાળા નહીં. આ બીજી વાત યાદ રાખજો, તીવ્રેચ્છા લાગણીઓમાં હોય છે, તીવ્રેચ્છા મસ્તિષ્કમાંથી આવતી હોતી, એ લાગણીઓમાંથી આવતી હોય છે. અને અત્યંત લાગણીશીલ પ્રજા છે એ પણ કદી મહાન થઈ શકતી હોતી, એ બહુ બહુ તો ટોળા વળે, તોફાન કરે, બસો બાળે, ફલાણું કરે, મહાન કાર્ય ના કરી શકે. ત્યારે તમારી પાસે પ્રબળ ઈચ્છા હોવી જોઈએ, યા તો મહેચ્છા હોવી જોઈએ, અને આવી રીતે તમે એક વિશાળ મોટા કર્મો કરતા થાવ. પણ જેમ પેલા દિવસે કહ્યું તો એમ ફરી પ્રશ્ન આવ્યો, તો એવા કર્મ કરતા કરતા પછી એના ફળ ભોગવવા પડશે ને? કર્મ નાનું તો ફળ નાનું, અને કર્મ મોટું તો એનું ફળ પણ મોટું, તો ક્યારે ભોગવી રહેશું, કેવી રીતે ભોગવશો?
આપણા ત્યાં બે સિદ્ધાંત છે. તમે આ બે સિદ્ધાંતના ભેદને હજુ સમજી નથી શક્યા. બે સિદ્ધાંત છે, કર્મના ફળને ભોગવવાનો સિદ્ધાંત અને કર્મ લેપાયમાન કરનારો સિદ્ધાંત. આ બેના અર્થ જુદા છે. કર્મ છે એ તમને ભોગ આપવાનું, ફળ આપવાનું, એક આ સિદ્ધાંત. કર્મ તમને લેપાયમાન કરવાનું, આ બીજો સિદ્ધાંત. આ બેના ભેદને ઘણા લોકો સમજતા નથી. પહેલા સિદ્ધાંતની ચર્ચા કરું. માનો કે તમે ખેતરમાં જઈને મહેનત કરી, ખૂબ ખેડ કરી, કર્મ કર્યું ને, એનું ફળ મળશે કે નહીં? બાજુના ખેતરવાળાએ ખેડ ના કર્યું તો એનું ફળ એને મળશે કે નહીં? એને એનો એને એને ઓછો પાક આવશે. અને આ કર્મ ફળ, પેલા એ ખાતર ના નાખ્યું, આણે ખાતર નાખ્યું. પેલા એ બરાબર પાણી ના મૂક્યું, આણે બરાબર પાણી મૂક્યું. ફળ આવશે કે નહીં? ભાઈના ફળ જુદા આવશે. પાસે પાસે જમીન હોવા છતાં ફળ જુદા કેમ આવ્યા? કર્મ જુદા હોવાના કારણે. પેલા એ ખેડ કરી, ખાતર નાખ્યું, પાણી નાખ્યું, પણ સમયસર ના નાખ્યું. નાખ્યું આના જેટલું જ નાખ્યું, પણ જ્યારે ખેડ કરવાની હતી ત્યારે કરી, જ્યારે વાવવાનો ટાઈમ હતો ત્યારે વાવ્યું, જ્યારે ખાતર નાખવાનો ટાઈમ હતો ત્યારે ખાતર નાખ્યું, અને જ્યારે પાણી મૂકવાનો ટાઈમ હતો ત્યારે પાણી મૂક્યું. મૂક્યું બધું ખરું, પણ સમય એટલે કાલાય તસ્મૈ નમઃ. જે કાળને ઓળખે છે એ ભગવાનને ઓળખે છે, અને જે કાળને નથી ઓળખતો એ ભગવાનને ઓળખતો. તમે એક માણસ પાસે જાઓ ઉઘરાણું લેવા, જો તમે સમયને ઓળખીને ગયા હશો તો 500 લેવા ગયા હશો ને 1000 લઈને આવશો. 500ની જગ્યાએ ઉપરથી 1000 લઈને આવશો. પણ જો કાળને ઓળખ્યા વિના ગયા હશો તો 500ની જગ્યાએ 5 ગાળો લઈને આવશો. 500 તો મળવાના નહીં, પણ ઉપરથી 5 ગાળો લઈને આવશો. કાલાય તસ્મૈ નમઃ. ને જેને કાળ ઓળખતા આવડે એ જ કાર્યકર્તા થઈ શકે. એ ગયો હોય ને જુએ કે અત્યારે બોલવા જેવું નથી તો એ બોલે જ. કેમ આવ્યા હતા? ના 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 ના, ખાલી આ તો વાત કરવા, આમ થોડી બેસવા માટે આવ્યો હતો, પણ અત્યારે વાત કરવાનો ટાઈમ નથી, એનો મૂડ નથી. એટલે આપણા ત્યાં શું કર્મની થિયરી પ્રમાણે શું બે ભાગ પડી ગયા. એક તો તમે કર્મ કરો, પણ એ કર્મની અંદર શાની જરૂર છે? કર્મયોગની અંદર જ્ઞાન યોગ. આ ખેતીમાં જ્ઞાન યોગની જરૂર ખરી કે નહીં? જ્ઞાન યોગ વિના જ ઘણા એવા હોય મત 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 કર્યા કરે, પણ કશું પાકે, કારણ કે એનામાં શું ખૂટે છે? જ્ઞાન યોગ. એમ જીવનમાં પણ કર્મ કરવાનું, પણ કર્મની સાથે કયો યોગ હોવો જોઈએ? જ્ઞાન યોગ. જ્ઞાન ક્રિયા નથી, જ્ઞાન ક્રિયા નથી. ત્યારે શું છે? કર્મની સાથે યુક્ત થાય, કર્મનો દીવો બને, કર્મની પ્રેરક પ્રેરણા આપે, એટલે એને આપણે યોગ માની લીધો. પણ હજુ આમાં ખૂટે છે શું? માનો કે તમે કર્મ કરો છો, તમારું જ્ઞાન પણ બરાબર છે, પણ તમારું મન એમાં લાગ્યું, તમારું મન એમાં લાગ્યું નથી. હું તમને શું વાત કરું, પરદેશમાં એક બેન મળ્યા, રોજ કથા સાંભળવા આવે. એક મહિનો કથા ચાલી, એક મહિના સુધી પ્રવચનો ચાલ્યા. હવે તમે સતત એક મહિના સુધી પ્રવચનો સાંભળો ને, એટલે તમારા પોતાના પ્રશ્નો અંદર કંઈ આવે કે ના આવે? હે, તમારા પ્રશ્નો અંદર થોડા ઘણા તો આવવાના. કેટલાક તો એમ જ કે તમે રોજ અમારી જ કથા કરો છો, અમે જ, બીજા કોઈ તમારા હાથમાં જ નથી આવતું. જ્યારે જુઓ ત્યારે પણ થોડા ઘણા તો તમારા પ્રશ્નો હાથમાં, તો કંઈ એમાં ચર્ચા આવે. યાદ મને આવીને એણે એક વાત કરી, અહીં કરી ન શકાય એવી વાત કરી, પણ હું તમારા આગળ કરું છું. મને કે મારે પતિ છે, 4 બાળકો છે, અને પતિ એટલો સારો માણસ છે, એટલો ભલો માણસ છે, એટલો સરસ માણસ છે, કદી મને કોઈ વાતની ખોટ નથી પડવા દેતા, એટલા સારા માણસ છે. તો મેં કહ્યું, તારો પ્રશ્ન શું છે? મને કે મારો પ્રશ્ન હવે તમને કહું છું, અને મારો ખરો પ્રશ્ન એ છે કે મારું હૃદય છે ને, એ કદી એને પતિ તરીકે સ્વીકાર નથી કરતો. હું એના બાળકોની માં બની છું, એનું રસોડું ચલાવું છું, એનો સંસાર ચલાવું છું, એનું બધું ચલાવું છું, પણ હું જાણું છું મારું શરીર, મારી બુદ્ધિ બધું બરાબર છે, પણ મારું મન કદી એને પતિ તરીકે સ્વીકાર કરતું
આ પ્રશ્ન નાનો પ્રશ્ન છે કે મોટો પ્રશ્ન છે? આ નાનો પ્રશ્ન છે કે મોટો પ્રશ્ન છે? બહુ મોટો પ્રશ્ન છે, બહુ મોટો પ્રશ્ન છે. હવે એમાં કયો યોગ ખૂટે છે? એમાં કર્મયોગ છે, એમાં જ્ઞાન યોગ છે, એમાં કયો યોગ ખૂટે છે? ભક્તિ યોગ. એ આવે ત્યારે હું સરસ મજાનું ટેબલ સજાવીને જમવાનું મૂકું છું અને કૃત્રિમ બનાવટી નાટકીય હસીને એને જમાડું છું. પણ હું જાણું છું કે અમારું બનાવટી હસે એ હૃદયમાંથી નીકળતું, એ હૃદયમાંથી નીકળતું નથી. બાપજી હું તમારી પાસે આટલું જ માગવા આવી છું કે મારા હૃદયમાંથી આવું બધું નીકળે એવું કંઈક મને તમે આપો. હવે મારા હાથની વાત હતી, મેં કહ્યું બેન આટલા વર્ષો સુધી પણ તું તારા હૃદયને જગાડી ન શકી તો મારી પાસે કોઈ એવું જાદુ નથી કે હું આમ કરીને એક તાવીજ બાંધી દઉં, કોઈ મંત્ર બાંધી દઉં કે કોઈ કરી દો, એવું મારી પાસે કશું. આ એક બહુ મોટો પ્રશ્ન છે. એટલે આપણે ત્યાં ગીતાએ ઉપનિષદોએ એક ખાસ કાળજી રાખી, તમારું સંસારનું ખેતરનું કામ હોય કે બીજું કોઈ કામ હોય એમાં તમે કર્મ કરો, તમારું જ્ઞાન યોગ હોય અને સાથે સાથે તમારો ભક્તિ યોગ. અને ભક્તિ યોગથી શું થશે? તમને રસ પડશે, તમને આનંદ આવશે, તમને રસ પડશે. ભક્તિ કેમ નથી થતી? એક બીજી વાત કહું એટલે તમને ખ્યાલ આવશે. એક ભાઈના ત્યાં ગયો પધરામણીમાં અમેરિકામાં, મને એવી ટેવ જેના ત્યાં જવું, એના નાના બાળકો હોય ને, મને બાળકો ઉપર જરા પ્રેમ, એટલે બહુ સુંદર આવડું નાનું બાળક. મેં એને આ માથા ઉપર હાથ ફેરવીને મારી બાજુમાં સોફા ઉપર બેસાડ્યું અને એને બધું બે શબ્દો પૂછ્યું. પછી મને માળા અર્પણ કરી બહુ સરસ ગુલાબની. અમેરિકામાં તો ગુલાબની માળા મોંઘી થાય, આપણા જેવી નહીં હો. અહીંથી ફૂલ લઈ ગયા, પણથી લઈ ગયા, લો મારા જેવું નહીં, પણ તો બજારમાંથી લાવવા પડે, પડોશીના ફૂલ તોડે નહીં. તો મેં સરસ માળા આપી, એ માળા મેં પેલા છોકરાને પહેરાવી દીધી. મને એમ કે એના મા બાપ છે ને એ રાજી રાજી થઈ જશે કે મારા છોકરાને કેવું મારા જે પ્રેમ કર્યો એમ. પણ એમને જોયું તો ચહેરા ઉપર જરાય પ્રેમ જરાય નહીં. કહું આ કેમ, આ લોકોને જરાય ઉર્મી કેમ નહીં દેખાતી હોય? પછી વિદાય થવાનો પ્રસંગ આવ્યો. વિદાય થતા થતા મેં કહ્યું પેલો તમારો બાબો ક્યાં ગયો? મને કે બાપજી અમારો બાબો નથી. હા, મેં કહું હવે ખબર પડી કે મેં કહું ત્યારે કોનો બાબો છે? એ અમારી બાજુમાં એક મુસલમાન કુટુંબ રહે છે ભારતનું, અને એ પતિ પત્ની બે કામે જાય છે, તે એનું છોકરું બેબી સીટર તરીકે અમારે ત્યાં મૂકી જાય છે, કે અમે એને સાચવીએ છીએ ને એના પૈસા લઈએ છીએ. તો હવે બાજુના છોકરું આપણે સાચવતા હોઈએ પૈસા લઈને, એના ઉપર કોઈ વાલ કરે તો આપણને કઈ ઉર્મી આગળ આવે ખરી? એમાં કર્મયોગ છે, એ છોકરાને ખવડાવે છે પીવડાવે છે. એમાં જ્ઞાન યોગ છે, સમજણે છે. પણ એમાં શું ખૂટે છે? ભક્તિ યોગ. તો ભક્તિ યોગ કેમ નથી થતો? કારણ કે મારું નથી, એટલે મારું નથી. એટલે હજુ એક બીજી વાત કહું. એક બહુ મોટો ફ્રાન્સનો લેખક છે, ફ્રેન્ચ લેખક છે, એણે ઘણી નોવેલો લખી છે. એમાંની એક નોવેલમાં એણે માનવીય પાત્રોની જે દુર્બળતા છે ને એનું એમાં ચિત્રણ કર્યું છે. એની પત્ની છે, એની પત્ની એના પતિ આગળ બેઠી છે ને જ્યારે કંઈ ખુશનુમા વાતાવરણ છે ત્યારે બોલતા 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 એનાથી બોલી જવાય છે. શું બોલી જવાય છે? પેલો 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 પતિ છે ને એ કહે છે જો આખી દુનિયામાં બધાને છોકરા હશે પણ મારા છોકરાને બાપ તરીકે હું જેટલું વાલ આપું છું એટલું વાલ કોઈ બાપ નહીં આપતો, એટલું વાલ હું આપું છું. અને પેલી સ્ત્રી છે ને એના અંદર દબાયેલી વાત એકદમ નીકળી ગઈ, એકદમ નીકળી ગઈ. એને કહ્યું બરાબર છે, પણ આ પાંચ છોકરામાંથી એક છોકરામાં તમારું લોહી નથી. બસ હવે આખી દુનિયા બદલાઈ ગઈ, હવે તો આખી દુનિયા બદલાઈ ગઈ. હવે એને ઊંઘ નથી આવતી, એને ખાવાનું નથી ભાવતું, એને છોકરા નથી ગમતા. આ પાંચમાં છે કયો? એ કેમ ભક્તિ યોગ કેમ તૂટી ગયો? ભક્તિ યોગ કેમ તૂટી ગયો? કારણ કે ભક્તિ યોગની પાછળ જે મમત્વ હતું એ મમત્વ તૂટી ગયું. કુદરત બહુ દયાળુ છે, એને બાંધી મુઠ્ઠી લાખની રાખી છે. જો એ ખુલ્લી થઈ જાય તો કોડીની,
અને એટલે એટલે આખી દુનિયા એકબીજા ઉપર પ્રેમ કરે છે, એક દુનિયા એકબીજાના ઉપર. એટલે અહીંયા શું કહેવા માંગે છે, એવમ ત્વઈ નાન્યથેતોસ્તિ નકર્મ લિપ્યતે નરે. શબ્દ ઉપર ધ્યાન દેજો, લિપ્યતે કર્મ ફળ નહીં, કર્મ ફળ અલગ વસ્તુ છે અને કર્મનો લેપ લાગવો એ અલગ વસ્તુ છે. લેપ એટલે શું, તમે એક બરણીમાં ઘી ભર્યું, તમે એક બરણીમાં તેલ ભર્યું, પછી બરણી ખાલી કરી નાખી, બરણી ખાલી કર્યા પછી પણ બરણીની અંદરની દિવાલમાં થોડી ચિકાસ ચોંટી રહે છે ને, બસ એનું નામ લેપ છે. ખ્યાલ આવે છે? ફળ શું થયું, બરણીમાંથી લાડુ બનાવ્યા ઘીમાંથી એ ફળ છે, એ બરણીમાંથી પૂરી બનાવી એ ફળ છે, એ તેલમાંથી તમે પૂરી બનાવી ઘીમાંથી લાડુ બનાવ્યા એ તો કર્મનું ફળ છે. પણ એ ન લિપ્યતે, લેપ એટલે શું છે, કારણ કે કર્મ છે એ તમારા અંતઃકરણની અંદર તમારા મનની અંદર એક ચિકાસ છોડે છે. ચિકાસ શું કામ કરે છે, ચિકાસ ફરી ઈચ્છાઓ કરે છે. આ મુદ્દાને સમજજો, ચિકાસ ફરી ફરીને ઈચ્છાઓનું કારણ બને છે. કેવી રીતે, માનો કે તમે જલેબી ખાધી, તમે ગુલાબજાંબુ ખાધા, તમને જલેબી બહુ ભાઈ, ખાઈ લીધી, કર્મ પૂરું થઈ ગયું. હવે બીજા દિવસે જે ઈચ્છા થશે એ ક્યાંથી થશે, પેલી જલેબીનો લેપ લાગેલો છે એમાંથી. એ ખવાઈ ગઈ, એના પરિણામ આવી ગયા, 8 દિવસ થઈ ગયા, પણ અંતઃકરણ રૂપી જે બરણી છે ને એ બરણીની સાથે જલેબીની ચિકાસ ચોંટી છે. અને એટલે પેલા સુખડિયાની દુકાન આગળથી નીકળ્યા અને મગ મગ કરતી ગળે જલેબી થતી તમે જોઈ એટલે તરત જ કહેશો, લાવો ત્યારે 200-500 ગ્રામ લઈએ તો સારું. એટલે લેપાયમાન થવું અને કર્મ ફળ, આ બંનેના ફરકને તમે સમજી શકો છો. ઉપનિષદ શું કહે છે, એવમ ત્વઈ નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. એવમ ત્વઈ એટલે, ત્વઈ એટલે તારામાં, એવમ એટલે ઉપરથી લઈ આવવાનું, એ પ્રકારે, એ પ્રકારે એટલે શું, બસ ઉપરનો મંત્ર લઈ આવો, ઈશાવાસ્યમિદં સર્વમ યત કિંચ જગત્યામ જગત, એ ઉપરના મંત્રની અનુવૃત્તિ લઈ આવો. જો આખી દુનિયાના ઉપર તું પરમેશ્વરને આચ્છાદિત કરી દઈશ, આવાસિત કરી દઈશ, રંગી દઈશ, ઢાંકી દઈશ, ભગવાનના ભાવથી દુનિયાને ભરી દઈશ, એવમ ત્વઈ, તો તને કર્મ લેપાયમાન કરશે નહીં. એ વાત સમજાય નહીં. માનો કે આપણે ભગવાનને ઢાંકી દીધા તો કર્મ કેમ લેપાયમાન નહીં, કર્મ ફળ નહીં આપે એવું નહીં હો. આ મુદ્દાને સમજી લેજો. ભગવદ્ ગીતામાં પણ આ બે થિયરો વારંવાર આવે છે, પદ્મ પત્ર મિમાં બસા, જળમાં જેમ કમળ લેપાતું નથી એમ તું સંસારમાં લેપાઈશ નહીં. કર્મના ફળ નહીં મળે એવી રીતે નહીં, એનો અર્થ તો એ થાય. જો એવો અર્થ કરો તો દુનિયાને અગ્નિને અડવાથી દુનિયા દાજે અને તમને દજાડવા જોઈએ અગ્નિ. આપણે તો કર્મના પેલા જળમાં કમળવત છીએ ને, અગ્નિને અડીએ તો આપણને કશું થાય નહીં, અગ્નિ તમને દજાડશે, જ્ઞાનીને દજાડશે, અજ્ઞાનીને પણ, એમાં અગ્નિ કંઈ ભેદ કરશે. પણ બંનેમાં ફરક શું છે, લેપાયમાન નહીં થાય. લેપાયમાન ન થવા માટે શું કર્યું, ભગવત ભાવના ભરી દીધી. અને આ ભાવનાનું એક જગત છે, ભાવનાનું એક જગત છે, અને ભાવનાનું જગત છે એ કોના ઉપર વિજય મેળવે છે, એ બે જગત ઉપર વિજય મેળવે છે, વાસનાના જગત ઉપર અને મોહનાના જગત ઉપર. મૂળમાં મોહના અને વાસના આ બંને પરસ્પરમાં એકબીજાના પૂરક છે, એનું એક જગત છે. તમને કહીશ ત્યારે ખ્યાલ આવશે, ભર્તુહરિ છે, ભર્તુહરિ છે, એનું શ્રૃંગાર શતક વાંચજો. શ્રૃંગાર એ કહે છે કે આખી દુનિયા મને લાલ 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 દેખાય છે, આખી દુનિયામાં સ્ત્રીમય દુનિયા દેખાય છે, પિંગળા જ પિંગળા દેખાય છે. કારણ શું છે કે એ વખતે એને આ જગતની ભૂમિકા એવી છે. એ જ ભર્તુહરિ જ્યારે બીજી ભૂમિકામાં આવી ગયો અને હવે કહે છે આખું જગત મને બ્રહ્મમય દેખાય છે, શિવ શિવ શિવેતી પ્રલપત, હવે મને શિવ સિવાય, પરમેશ્વર સિવાય બીજું કંઈ દેખાતું. દારૂડિયામાં ભગવાન દેખાય છે,
અને ગટરમાં એ ભગવાન દેખાય છે, આખું જગત બ્રહ્મમય દેખાય છે. બેના ભેદ તમે સમજાય? એટલે એક જગત છે એ વાસ્તવિક છે, એક વાસનાત્મક છે, મોહનાત્મક છે અને ભાવનાત્મક છે. જો ભાવનાત્મક જગત છે એને આ ઉપનિષદ કહે છે, એવમ ત્વયિ નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. જો તારામાં ભગવદ્ બુદ્ધિ હશે તો તને આ જે કર્મો છે, 100 વર્ષ સુધી કરતા રહેવાના કર્મો છે, પછી યુદ્ધ જેવા મોટા કર્મો હોય, જનકની માફક રાજ્ય ચલાવવાના કર્મો હોય, શ્રીમદ રાજચંદ્રની માફક હીરાનો વેપાર કરવાના કર્મો હોય, કે પછી ગમે તો ગમે તેવા કર્મો હોય, તને લેપાયમાન કરશે નહીં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય મેવાવશિષ્યતે. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. સદ્ગુરુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. તારીખ 12/8/1991 દંતાલી આશ્રમમાં ઉપનિષદો ઉપર સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન. ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મૂકં તમહં વંદે પરમાનંદમાધવં ભવ વિશ્વાસરૂપિણૌ યાભ્યાં વિનાન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્થમી શ્વરં. સદ્ગુરુ દેવ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર.
ઉપનિષદોની ચર્ચા ચાલી રહી છે. ઉપનિષદો આપણા શાસ્ત્રોમાં સૌથી વિશિષ્ટ અને આગવું સ્થાન ધરાવે છે. ઉપનિષદોમાં સંપ્રદાય નથી, ઉપનિષદોમાં પંથ નથી, ઉપનિષદોની અંદર કોઈ મતમોહ નથી. તમે ઉપનિષદો વાંચો પછી તમે બતાવો કે આમાં કયો સંપ્રદાય છે. સંપ્રદાયના ગ્રંથો અને ઉપનિષદોમાં મુદ્દાનો ભેદ છે. આ માણસ માત્ર માટે છે. ઉપનિષદોમાં કોઈ જગ્યાએ એવું નથી કહ્યું કે તમે આવું તિલક કરજો અથવા આવું ના કરજો. લખ્યું હોય તો બતાવજો. ઉપનિષદોમાં કોઈ જગ્યાએ એવું નથી કહ્યું કે તમે આવી કંઠી બાંધજો કે આવી કંઠી ના બાંધજો, રુદ્રાક્ષની કંઠી બાંધજો કે તુલસીની બાંધજો કે ચંદનની બાંધજો, એના ઉપર આગ્રહ કંઈ એ વાતની ચર્ચા જ નથી. જેની પાસે મહત્વની ચર્ચા નથી હોતી એ પછી ક્ષુલ્લક ચર્ચાઓ કરતા હોય છે. જો તમારી પાસે મહત્વની ચર્ચા હોય તો તમારે ક્ષુલ્લક ચર્ચાઓ કરવાનું તમને ગમે. એમ ઉપનિષદોમાં એવો દુરાગ્રહ નથી કર્યો કે ભગવાનનું આ જ નામ છે, તમારે આ જ નામ બોલવાનું, બીજું નામ બોલવાનું, એવો કોઈ દુરાગ્રહ કર્યો નથી. એટલે ઉપનિષદ છે એ આપણા તમામે તમામ સંપ્રદાયો માટે, તમામે તમામ પંથો માટે, તમામે તમામ પરંપરાઓ માટે, અને જેને સત્યને જાણવાની જિજ્ઞાસા હોય એવા જિજ્ઞાસુ પુરુષો માટે અત્યંત ઉપકારી ગ્રંથ છે. એણે બે મંત્રોમાં શું બતાવ્યું? તમે રોજ આવો છો એટલે જાણો છો કે એણે બે મંત્રોમાં માનવની સમૃદ્ધિ કેવી રીતે થાય, માણસ સુખી કેવી રીતે થાય, માણસ આગળ કેવી રીતે વધે. કુર્વન્નેવેહ કર્માણિ યાદ થઈ ગયો કે નહીં? મંત્ર રોજ મારી સાથે બોલો તો થઈ જાય. કુર્વન્નેવેહ કર્માણિ જીજી વિશેચ્છતમ સમાહ એવમ ત્વયી નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. માણસની પાસે જ્યારે મહત્વનું તત્વ નથી હોતું ત્યારે કેવી ક્ષુલ્લક ચર્ચાઓ કરતા હોય છે એનો એક દાખલો આપો. અમેરિકામાં એક ભાઈ મળ્યા મને કે મહારાજ, બીજું બધું તો ઠીક પણ આપણે ભગવાનની પૂજા કરવા બેસીએ, ઉપાસના કરવા બેસીએ ત્યારે એકી અગરબત્તી સળગાવવાની કે બેકી સળગાવવાની? એકી એટલે એક, ત્રણ, પાંચ, સાત, નવ, અગિયાર, એ બધી એકી કહેવાય. બે, ચાર, છ, આઠ, દસ, એ બેકી કહેવાય. મેં કહું કેમ આવો પ્રશ્ન તમને કેમ સૂજ્યો? કે ના, મને ઘણા દિવસથી બહુ મૂંઝવણ થાય છે, બહુ મૂંઝવણ થાય છે કે મારે એકી અગરબત્તી સળગાવવી કે બેકી સળગાવવી. આ કોઈ મહત્વની ચર્ચા છે કે ક્ષુલ્લક ચર્ચા છે? ક્ષુલ્લક ચર્ચા છે. કેમ? કારણ કે એને મહત્વની ચર્ચા મળી નથી. એટલે મેં કહ્યું તમારે એકીએ ના સળગાવવી ને બેકીએ ના સળગાવવી, અગરબત્તીની જરૂર જ નથી. મારા સમજ જોવા લાગ્યો નહીં કે એવું? ગાંધીજી શું કરતા બોલો? ગાંધીજી પ્રાર્થના કરતા તો શું કરતા? કઈ અગરબત્તી સળગાવતા? કયો દીવો સળગાવતા? એ તો આપણા પોતાની શાંતિ માટે છે. વાતાવરણ જરા સુગંધમય બને, વાતાવરણ આપણને સારું લાગે, એટલા માટે છે. એમાં જો તમે વહેમ નાખી દો, એમાં જો તમે શંકા કુશંકા કરી દો તો તમે હજુ ભગવાનનું પહેલું પગથિયું પણ ઓળખી શક્યા નથી. ઉપનિષદો છે ક્ષુલ્લક ચર્ચામાંથી વ્યક્તિને મહત્વની ચર્ચામાં લઈ જાય છે.
અને મહત્વની ચર્ચામાં એને કહ્યું કે ભાઈ કામ કરજો, કામ છોડી દેશો. સ્વામિનારાયણ સંપ્રદાયની એક વિશેષતા તમને કહું, કોઈ સાધુ થાય, કડિયામાંથી સાધુ થાય તો સાધુ થઈને કડિયા કામ કરવાનું, સુથારમાંથી સાધુ થાય તો સાધુ થઈને સુથારી કામ કરવાનું, રસોઈ કરવાની, વાસણ ઘસવાના, બધા કામ કરવાના. તો પહેલા કામમાં ને હવેના કામમાં ફરક શું પડ્યો? પહેલા ઘરનું કામ કરતો હતો, પહેલા ઘરનું કામ કરતો હતો, હવે દેવનું કામ કરે છે. એનો ફરક સમજાયો? હવે દેવનું કામ કરે છે, અને દેવનું કામ કરે છે એટલે એ કામ નથી, એ કર્મ નથી, એ કર્મયોગ છે. મુદ્દો સમજાય છે? એ શું છે? કર્મયોગ છે. તમે તમારા ઘરમાં કચરો કાઢો એ કર્મ છે, પણ કોઈ મંદિરમાં જઈને કચરો કાઢો, કોઈ હોલમાં પોતું કરો તો એ કર્મ નથી, પણ શું છે? કર્મયોગ. વાસણ ઘસો એ કર્મયોગ છે, ઉપાસના છે. પણ હવે એ ચર્ચા નહીં કરી. આજે ત્રીજો મંત્ર શરૂ કરવાનો છે, અને ત્રીજો મંત્ર પણ મહત્વનો છે અને એને સમજવા જેવો છે. અસુર્યા નામતે લોકા અંધેન તમસા વૃતા તાંસ્તે પ્રેત્યા વિગચ્છંતિ એકે ચાત્મહનો જના. આ તૃતીય મંત્ર છે, એનો શબ્દાર્થ કરીશ. જે આત્માના જેમણે પોતાના આત્માની હત્યા કરી, જેમણે પોતાના આત્માની હત્યા કરી, એવા આત્મહત્યારાઓ અસુર્ય નામના લોકને પ્રાપ્ત થાય છે. અસુર્યા નામતે લોકા, અહીંયા આત્મહત્યાનો શબ્દ પેલો ફાંસો ખાઈને મરી જવું એવો નહીં, એવો અર્થ ના કરતા કે ઝેર પીને મરી જાય કે ફાંસો ખાઈને મરી, એવો નહીં. પણ અહીંયા આત્મહનાનો અર્થ કરવાનો છે, જેણે બધું તો જાણ્યું પણ આત્માને જાણ્યો નહીં, એ આત્મહના છે.